હેલો ફ્રેન્ડ્સ મેંગોની સિઝન આવી ગઈ છે તો આજે આપણે મેંગો મિલ્કશેક બનાવીશું પરંતુ જ્યારે પણ આપણે મેંગોને ખાઈએ તો એ પહેલાં આપણે એને પાણીની અંદર ડુબાડી રાખવી ખૂબ જ જરૂરી છે કારણ કે મેંગો છે એ ગરમ હોય છે તો પાણીની અંદર ડુબાડી રાખવાથી એમની જે ગરમી છે એ નીકળી જાય છે એટલે લગભગ ચાલીસથી પિસ્તાલીસ મિનિટ અથવા તો મેક્સિમમ એક કલાક માટે તમારે એમને પાણીની અંદર ડુબાડીને રાખવાની છે ને ત્યારબાદ જ તેનો યુઝ કરવો તો સૌથી પહેલાં આપણે કેરીને આ રીતે કટ કરી લઈએ તો મેં આ રીતે એકદમ નાના નાના પીસની અંદર કટ કરી લીધેલી છે અહીંયા અમે કેસર કેરી લીધેલી છે કેસર કેરીનો તમે મિલ્કશેક બનાવશો તો ખૂબ જ સરસ બનશે કેસર કેરી છે એ ગળી હોય છે એટલા માટે આપણે એનો જ મિલ્કશેક બનાવીશું તો સૌથી પહેલાં આપણે આ રીતે કેરીને કટ કરી લઈએ મેં એક કપ અહીંયા કેરીના ટુકડા લીધેલા છે એમને આપણે મિક્સર જારની અંદર એડ કરી દઈએ તેમની સામે એક કપ દૂધ લઈ લેશું ત્યારબાદ ખાંડ એડ કરી દઈશું એક મોટી ચમચી અને ઇલાયચી પાવડર ઇલાયચી પાવડરથી ખૂબ જ સરસ ટેસ્ટ આવે છે અને અહીંયા અમે એક ચમચી ખાંડ લીધેલી છે કારણ કે આપણી કેળી ઓલરેડી ગળી છે એટલા માટે તો ગ્લાસની અંદર થોડા બરફના ટુકડા એડ કરી અને સર્વિંગ ગ્લાસની અંદર આપણું મિલ્કશેક લઈ લઈએ તો મેંગો મિલ્કશેક એકદમ તૈયાર થઈ ગયું છે ખૂબ જ ઝડપથી બની જાય છે અને ગરમીની સિઝનમાં મેંગોનું મિલ્કશેક ખૂબ જ સરસ લાગે છે